અયોધ્યામાં પ્રથમ વખત યોગી સરકારની કેબિનેટ બેઠક યોજાઈ ને સીએમએ રામલલ્લાની આરતી ઉતારી. 4 વર્ષ પહેલાં આજે જ રામ મંદિરની તરફેણમાં નિર્ણય આવ્યો હતો. અયોધ્યામાં કેબિનેટની પ્રથમ બેઠક પહેલાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામલલ્લાની પૂજા કરી હતી. આ સાથે 18 કેબિનેટ મંત્રીઓ પણ હાજર છે. યોગી તેમના મંત્રીઓ સાથે ઇલેક્ટ્રિક બસમાં અહીં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે બારીમાંથી હાથ હલાવીને અભિવાદન સ્વીકાર્યું હતું. આજે કેબિનેટની બેઠકમાં લગભગ 5000 કરોડ રૂપિયાની 25 દરખાસ્તો રજૂ થવાની છે. રામલલ્લાના દર્શન કર્યા બાદ યોગી સરયુ હોટલમાં તમામ કેબિનેટ મંત્રીઓ સાથે લંચ કરવાના છે. આ પછી તેઓ આંતરરાષ્ટ્રીય કથાધામમાં કેબિનેટની બેઠકમાં ભાગ લેશે. આ તો યોગી બપોરે 12:30 વાગે કેબિનેટની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ પણ કરશે. ખરેખરમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024 રોજ થવાની છે. આ પહેલાં યોગી અયોધ્યામાં કેબિનેટ બેઠક યોજીને મોટો સંદેશ આપી રહ્યા છે. લોકસભા ચૂંટણી 2024 પણ નજીક છે. જણાવીએ કે 9 નવેમ્બર 1989 રોજ શ્રી રામ જન્મભૂમિમાં મંદિરના નિર્માણ માટે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં વર્ષો સુધી ચાલેલા રામ જન્મભૂમિ વિવાદ પરનો નિર્ણય 9 નવેમ્બર 2019 રોજ શ્રી રામલલ્લાના પક્ષમાં આવ્યો હતો.